યસ બ્રો. નાનકા, મારે તને થેન્ક યુ કહેવાનું છે. આ તું મારી માટે બધા નત નવા ગિફ્ટ લાવ્યો છે ને, ખરેખર યાર બધી જ વસ્તુઓ અલગ અલગ છે, અને એમાં પણ તું જે સ્પ્રે લાવ્યો હતો શું મસ્ત ખુશ્બુ છે એની. હા હા, એ છાંટીને જ બેઠો છું જો અત્યારે. અડધા ગિફ્ટ તે હજી જોયા નથી, મેં તારા ડોરમાં સેટ કરી દીધા છે. એ જેમ જેમ તું લેતો જઈશ ને, તારા હાથમાં આવશે ને, ત્યારે તને ખબર પડશે કે આ તો કંઈક નવું આવ્યું. બાય ધ વે, આ ફોરેનમાં બધા શર્ટ આવા જ પહેરે લોકો. શર્ટ પણ મસ્ત છે, કાપડે આવું અહીંયા ક્યારેય જોયું નથી. એવું કંઈ ના હોય, આ હું શર્ટ લાવ્યો એ તે પહેર્યો છે. હા, આ તારું ટી શર્ટ મેં પહેર્યું છે. હા, મારું લાવેલું ટી શર્ટ તે પહેર્યું છે. મને ગમે છે, શનિવારીમાંથી લાવ્યો હતો. કેટલામાં આવ્યું ખબર છે? ખાલી 70 રૂપિયાનું. પણ હા, આ કઈ 70 રૂપિયામાં કઈ નાખી દેધા જેવા નથી આવતા. આ બધા વિદેશમાંથી જે લોકો તમે કાઢી નાખો ને, એ બધા શર્ટ હોય છે. મને એ તમારી ઇન્ડિયાની બધી આ વારી વારી હોય છે ને, એ બધા વિશે ખબર છે. અરે કેટલી વારી હોય છે તને ખબર છે? આ જો શનિવારી હોય, શુક્રવારી હોય, રવિવારી હોય, ને બધી જગ્યાએ અલગ અલગ મળે. આ શુક્રવારી બજારમાં તું જાને તો લેડીઝની આઈટમ મળે, શનિવારીમાં જાતો બૂટ ચપ્પલ આવું બધું મળે, અને રવિવારીમાં જાતો કપડાં મળે, એ પણ જેન્ટ્સના. વાહ, તો તમે બધા ત્યાંથી જ ખરીદ કરો? હું તને શું કહું, ના ના, હવે આપણે બધા તો સીવરાવીને પહેરીએ છીએ, પણ તને શું કહું છું, આ જેવું અહીંયા હોય એવું બધું જ ત્યાં હોય વિદેશમાં. કાંઈ નવું નથી હોતું, ખાલી લોકેશન સિવાય, વેધર સિવાય, અને માણસોના ચહેરા સિવાય. તો પછી આ બધા બહુ સ્ટેટસ મૂકે ને બધું, બહુ રીલ્સ મૂકે ને કે ભાઈ અમે આમ જઈએ ને તેમ જઈએ ને, આ બધા નત નવા જગ્યાઓ હોય, પ્લેસ હોય, તો એવું હકીકતમાં હોતું હશે? કેમ, હું અહીંયાથી ગયો હતો, નવું નવું જ્યારે ગયો હતો ત્યારે તમારી સાથે વિડીયો કોલમાં વાત કરતો હતો, આ લોકેશન પેલું લોકેશન, ઝાડ ને આંત ને બધું નહોતો બતાવતો, રોડ રસ્તાઓ નહોતો બતાવતો, બરફ બતાવતો હતો કે જો આ બરફ પડે છે આ તે. એવું કાંઈ હોતું નથી. હવે તમે અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો, ફરક એટલો હોય છે કે જો ઇન્ડિયામાં તમે છે ને ફ્રીલી જીવી શકો, અને ત્યાં તો પહેલાં આપણે કામ જ કરવું પડે. તમારા જલસાના દિવસ બે જ હોય, શનિ અને રવિ. હા, મતલબ બે રજા, શનિ રવિ ની કમ્પલસરી બે રજા. હા, તો સારું જ કહેવાય ને. હવે અહીંયા શનિ રવિ એ તો અમારે એક્સ્ટ્રા ઓવરટાઈમ કરવા જવું પડે છે, અને એમાંય તે હમણાં કારખાનામાં દિવાળીનો મહિનો ભરાવી રહ્યા છે, એટલે એક્સ્ટ્રા પાછો સાંજે તે 10 વાગ્યે છોડે છે કારખાનું. તું તો કઈક બિઝનેસ કરતો હતો ને? મતલબ કે આ તો હું તને અહીંયાના લોકોની પરિસ્થિતિ જણાવું છું. અહીંયા ભલે ને હું કામ ના કરતો હોય, કામે ન જતો હોય, પણ આજુબાજુમાં બધા લોકો રહે છે ને, એટલે મને ખબર છે. પાછું ઓવરટાઈમ કરાવે ને, એમાંય કઈ નક્કી ના હોય કેટલા વાગી જશે. એ ભાઈ, તું બીજાના ધંધાની છોડ, તારો બિઝનેસ કેમ ચાલે છે? કે મારો બિઝનેસ તો ચાલી રહ્યો છે અત્યારે. હા, હમણાં થોડું મંદી જેવો માહોલ છે એટલે ઓર્ડર ઓછા છે, પણ હું તને શું કહું છું, આ તું વિદેશ જે રીતના સેટલ થયો છે એ રીતના અહીંયા સેટલ ના થઈ શકે. મતલબ કે ત્યાં જે ધંધો કરી રહ્યો છે અથવા તો તું જોબ કરે છે, એવું કંઈક આપણે અહીંયા શરૂ કરીએ. તો એક એક કામ કરીએ, ત્યાંથી વસ્તુ લાવીને આપણે અહીંયા વેચીએ, અહીંયા ડબલ રૂપિયા કરીશું બે ભાઈ મળીને. ઓ ભાઈ, ત્યાંથી વસ્તુ અહીંયા ન લાવવાની હોય, અહીંથી વસ્તુ ત્યાં લઈ જવાની હોય, એમાં તું મદદ કરતો હોય તો આપણે કંઈક પાર્ટનરશીપનું વિચારીએ. હા તો, પણ જો એક વાત તારી ખોટી પડશે, આ તારે લગ્ન કરવાના છે તો અહીંયા જ કરવાના છે કે પછી? આ વસ્તુ ખોટી છે, બિઝનેસની વાત કરતા કરતા તે ટ્રેક ચેન્જ કરીને લગ્નની વાત કરી છે. એટલા માટે ચેન્જ કરી રહ્યો છું કારણ કે લગ્ન કરીને તારે અહીંયા રહેવાનું છે. આ મમ્મીએ તું છે ને તારા માટે કેટલી છોકરીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, ફલાણી ફલાણી ફલાણા ભાઈની છોકરી. હવે આ બધું મમ્મી કરી જ રહ્યા છે, તો તે શું વિચાર કર્યો છે એ તને કહેવા માંગુ છું. અરે મારે કાંઈ લિસ્ટ બિસ્ટની જરૂર નથી, મને તો દામિની ગમ, એટલે દામિની જેવી કોઈ છોકરી મળી જાય ને, એટલે બસ સેટલ. મતલબ કે તારા ભાભી જેવી કોઈ છોકરી સારી અને સંસ્કારી મળી જાય તો તારે અહીંયા સેટલ થવું છે? ઓફકોર્સ, અહીંયા સેટલ થઈશ ને. યસ, ઠીક છે. તો મમ્મી સાથે પણ આ વાતની ચર્ચા કરી લેજે ને. મમ્મી સાથે? ઠીક છે, હું મમ્મીને વાત કરીશ, તું ચિંતા ના કર. ઓકે, ડન, સમજદાર છે. ચાલ, તને અહીંયા બાર શેરી બતાવું અને બગીચો પણ બતાવું. ઇન્ડિયાની ચા પીવડાવું યાર. હા ચાલ, ચા પીવડાવું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ, કેમ છો?
હરવારો કેવા છે? અચાનક ફૂલા પડ્યા? આ બાજુ નીકળો તો મેં તું થતો જાવ. હા તો આવું કોક દી થતા જ આવતો કેવી મજા આવે. પણ તમે છે ને કોઈ દી આવો જ નહીં. બેટા દામિની, આજે તારા ભાઈ આવ્યા છે, પાણી લેતી આવજે ને. સાંભળી હોય તો સારું. હું દી બીજું હું હાલે. બસ શાંતિ જા ભાઈ. તમે આવ્યા છો ને તો બે બોલ બેન ને કેતા જાવ. જો ને દેવાંગારે આખો દી ઝઘડ્યા કરતી હોય, એ બે ભેગા મળે ને ત્યારે ઉંદર બિલાડા થઈ જાય. બાપ, મારો ભાઈ અહીંયા થોડી વાર બેસવા માટે આવ્યો છે, વાતો કરવા માટે આવ્યો છે, ખુશી સમાચાર પૂછવા આવ્યો છે. અને તમે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરો છો? બેટા મેં શું ખોટું કીધું? હું સાચું જ કહું, આવ્યો છે બે બોલ તો એને હારા કહેતો જાય ને. જો હું ને રીચા કહીએ તો એને એમ થાય કે આ મારી સાસુ મને કહે છે અને ટોકે છે. આ તો તમે ભાઈ છો ને એટલે એને બે શબ્દ કહેતા જાઓ. પણ બા, આપણા ઘરની વાતો મારા ભાઈને કહેવાની શું જરૂર છે? આપણા ઘરની મેટર છે ને. આમ તારે બહુ કહેતા હોય છો કે આપણા ઘરની વાત બહાર ના કહેવાય, બહાર ના કહેવાય. હા બેટા, બહાર નો કહેવાય, ભાઈને તો કહેવાય. જો તમારી બેન પિયરથી અહીંયા આવી, અહીંયા વહુ થઈને આવી, તો એને થોડુંક અહીંના નિયમો પ્રમાણે ન રહેવાય. અમે એને એમ કહીએ કે સવારે 6:30 ઉઠી જતી હોય તો, પણ 8 વાગ્યા પહેલાં એ ઉઠે નહીં. ઘરના કામ એમને પડ્યા હોય, દેવાંગનું ટિફિન બનાવવાનું હોય, પછી એને કહીએ ને તો ખોટું લાગી જાય છે. ઓ બા, ભાઈ તમે જ કહી દો ને, આપણા ઘરે પણ હું 6 વાગ્યા પછી ક્યારે ઉઠી છું? બા, હવે ખોટી ખોટી વાતો કરી એને તો રહેવા દો. તમને ના ગમતું હોય કે મારો ભાઈ આપણા ઘરે આવે ને તો એને ના પાડી દેશ, પણ હું ખોટું ખોટું કહેવાની જરૂર નથી. જો તમારા ઘરે ગમે એટલા વાગે ઉઠતો હોય, મારા ઘરમાં તમે મારા સિવાય કોઈને બી પૂછી જુઓ, અને જો કોઈ એમ કહે ને કે દામિની વહેલી ઉઠી હતી, તો આખું વરા મારે એને એક અક્ષર ન કહેવો. બસ અરે બેન, હું શું કહું છું, એ છે ને કદાચ વહેલા મોડું થયું હોય ક્યારેક, અને હવે વહેલી ઉઠી જાય, ટાઈમે ઉઠી જાય, બીજું શું છે? અરે પણ ભાઈ, હું લેટ ઉઠતી જ નથી. સીધી એ વાત છે ને, ગમે એને પૂછી લો. જો એનું બોલવાનું આવું છે તો થાય ને. તમને એકવાર કીધું કે મારો ભાઈ આવ્યો છે, ચૂપ રહો, ના બોલો એની સામે. એટલી સેમની સામે તો બોલવાની બુદ્ધિ રાખો. જો હું ઘરડી છું એટલી તો એમ કે છે બુદ્ધિ રાખો, અને ગમે એમ મને બોલે તો મન ખોટું ન લાગે. આટલી આમથી વાતમાં એ રિસાઈ ગઈ ને વહી ગઈ, તો આટલી ઉંમરે મારું અપમાન કરે તમારી સામે, તો એ સારું કહેવાય? હું કહું છું બેન, એ છે ને આમ હજી નવી નવી આવી છે, ધીમે ધીમે બધું રાગે પડી જાય, નાની છે હજી. ભાઈ નવી નવી આવી, પણ એ દીકરીમાંથી વહુ થઈને આવી છે, અને વહુ થઈને આવી હોય ને એ નાની ન કહેવાય. છોડવું હોય એને છોડવું કહેવાય, વટવૃક્ષને છોડવું ન કહેવાય. પણ બા, હજી ક્યાં વટવૃક્ષ થયું, હજી નાની જ કહેવાય, હજી તો પરણી ને આવી છે. દીકરી હોય ને ત્યાં સુધી જ છોડવું કહેવાય, વહુ થઈને આવે એટલે ઝાડવું જ કહેવાય, એને સમજવું જોઈએ. આ એ સમજી જાય ધીમે ધીમે હવે, પણ હવે એમાં શું છે, થોડીક એમાં એને ખીદ ચડી ગઈ એટલે ન કીધું, પણ હવે છે ને એ એની રીતે સમજી જાય. તમે બહુ વધારે એને કંઈ કહેતા નહીં, અને અને કયો ને તો એ પ્રેમથી થોડુંક એને સમજાવજો. ભાઈ હું તમને મેં પ્રેમથી જ પહેલાં કીધું ને કે આવ્યો છો તો બે મીઠા બોલ કહેતા જાઓ. મેં જરાય ગુસ્સેથી કીધું, પછી ગુસ્સો તો એને કરાવ્યો. સારું, હાલો બેન હું જાઉં, પાછો ક્યારેક આટો મારે. આવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ પાછું એની સામે ઉપરાણું લેશે.